नमस्कार सीधो संवाद में आपनी साथे हूँ छु बिनल। आज आपणे चर्चा करीशुं के बे वर्ष पछी आंगणवाड़ी अने बाळ मंदिर शुरू थशे। हवे भूलकाओनो किलकार त्यां जोवा मळशे। शिक्षण मंत्री द्वारा जाहेरात करवामां आवी, राज्यमां कोरोना संक्रमण घट्युं त्यारबाद विचारणा बाद सरकारे आ निर्णय कर्यो छे के हवे नर्सरी शुरू करवामां आवे। बाळ मंदिरमां बाळको पहोंचे, आंगणवाड़ी पर हवे धमधमती थाय, बाळकोनो किलकार संभळाय। परंतु तेम छतां पण क्यांक वालीओमां चिंता छे के आ ઉતાવળો નિર્ણય તો નથી ને, કેમ કે બાળકોની વેક્સિન નથી આવી તેવામાં એ ભૂલકાઓને શાળાએ મોકલવા, એટલે કે આંગણવાડીમાં મોકલવા, રમવા ભણવા તે યોગ્ય કે કેમ, આ જ મુદ્દે આજે ચર્ચા કરીશું। આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે જોડાઈ ચૂક્યા છે ધર્મેશ પટેલ, જેઓ પ્રતિનિધિ છે ગુજરાત વાલી મંડળના। ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો એક પૂછીશ કે આ નિર્ણયને વાલીઓ કઈ રીતે જોઈ રહ્યા છે? વાલીઓ આ નિર્ણયને ખૂબ હકારાત્મક અને ખૂબ ઉત્સાહપૂર્વક જોઈ રહ્યા છે, કારણ કે બાળકો સ્કૂલે ના જાય તો એમની જે અમુક સહજીવન હોય છે, છોકરાઓ સાથે જે સાથે રમવાનું, સાથે ભણવાનું, એકબીજા સાથે જે દોસ્તી અને એ રીતના જે સંબંધો આપણે જે શીખતા હોઈએ છીએ, એ ઘરના વાતાવરણમાં કોઈ દિવસ બાળક શીખી શકે નહીં। એટલે સ્કૂલનું એક પોતાનું મહત્ત્વ છે અને ક્લાસનું એક પોતાનું મહત્ત્વ છે, અને જે ભણતર છે નાના છોકરાઓને તો આપણે એટલું બધું બર્ડન ના આપીએ, પરંતુ ક્લાસરૂમનું જે ભણતર છે એને ઓનલાઈન શિક્ષણ સાથે કોઈ દિવસ સરખાવી શકાય નહીં। એટલે ખૂબ જરૂરી હતું, બાળકો ઘરે રહ્યા રહ્યા એમનું જે શિક્ષણની ગુણવત્તા હતી એ ખૂબ જ ઘટી રહી છે, અને આ નિર્ણયથી વાલીઓમાં ખરેખર ઉત્સાહનું વાતાવરણ છે, અને વાલીઓ ચોક્કસ જ્યારે સ્કૂલે, ઘણા બાળકો એવા હશે ખાસ કરીને આ બે વર્ષમાં કે જે કોઈ દિવસ સ્કૂલે ગયા જ નથી અને પ્રથમ વખત એ નર્સરીમાં જશે, એટલે સ્વાભાવિક છે કે વાલીઓને માતા પિતા તરીકે પોતાનું બાળક એ પોતાની કારકિર્દીની શરૂઆત કરે અને પ્રાઇમ સ્કૂલોમાં જાય એ દરેકને ગમતી વાત છે, અને ચોક્કસ આ નિર્ણયને વાલીઓ છે એ વધાવે છે। વાલીઓ નિર્ણયને વધાવે છે, જો કે શાળાઓએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। હવે આટલા નાના ભૂલકાઓ સાથે એસઓપીની પાલન કેમનું કરો? હવે એમને સોશિયલ ડિસ્ટન્સિંગ કેમનું શીખવાડું? માસ્ક તો આપણે એમને પહેરાવી ન શકીએ, કેમ કે કદાચ કોઈક બાળકને ગુંગળામણ થાય કે શ્વાસ લેતા ન આવડે એમ કે માસ્ક પહેરીને, તો એ પણ પ્રશ્ન છે અહીંયા। નહીં, ચોક્કસ એ પ્રશ્ન તો ખરો જ કે નાના બાળકોને આપણે કેટલી વાર કહીશું કે તમે માસ્ક પહેરો, પરંતુ છતાંય આપણે આજે આ થર્ડ વેવ જે આવ્યું છે એનું એકંદરે કોઈ એટલી બધી મોટી કંઈ જાનહાનિ નથી થઈ અને મૃત્યુદર બિલકુલ નહિવત છે, એટલે એ રીતે જોતા અને બાળકોમાં તો ખાસ બાળકોમાં તો આ કેસ જોવા જ નથી મળ્યા। આ જે બીજી લેયર છે એમાં ભાગ્યે જ કોઈ બાળકને આવ્યો હશે અને એમાં મૃત્યુનો તો કોઈ કેસ નથી, એટલે કહેવાનો મતલબ કે હવે આપણે ક્યાં સુધી ભણતરને આ રીતે આશંકાની દ્રષ્ટિ રાખીને ભણતર બંધ રાખીશું? એ બી બહુ મોટું નુકસાન છે કે જો બાળકો પછી આટલા બે બે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી ભણશે નહીં તો કેટલું મોટું નુકસાન સમાજને ભણતરનું પણ થશે, અને જે છોકરું ભણતું ના હોય, આપણે ફક્ત અહીંયા એક જ વર્ગની વાત ના કરી શકીએ, ઘણા એવા ગરીબ બાળકો છે કે જે લોકોએ હજુ સુધી સ્કૂલ જોઈ જ નથી, અને આ સ્કૂલ ના જવાના કારણે કદાચ હવે એ લોકો, ઘણા બધા બાળકોએ સ્કૂલ છોડી દીધી છે। એટલે આ જે સ્કૂલ છોડવાની જે બાબત છે એ ખૂબ જ ગંભીર છે, અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે એવા જે ગરીબ બાળકો છે કે જે લોકો હજુ સુધી સ્કૂલે નથી આવ્યા એક પણ દિવસ, અને આ બે વર્ષના જે અસમંજસનું વાતાવરણ હતું એના કારણે એ લોકો સ્કૂલથી જો દૂર રહેતા હોય તો એવા બાળકોને શોધીને એમના માતા પિતા સાથે સંવાદ કરીને એમને સ્કૂલે એ ચાલુ કરાવવા જોઈએ। જી, આપણી સાથે ડોક્ટર વસંત પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ સિનિયર ફિઝિશિયન છે। વસંતભાઈ, આપનું પણ સ્વાગત છે। આજે નિર્ણય લેવામાં આવ્યો, શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી, આ નિર્ણય કેટલો યોગ્ય? ચોક્કસથી બિનલ, શિક્ષણ મંત્રી માનીય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે બધું જ ઓફલાઈન ચાલુ કરવાનું છે, મારી દ્રષ્ટિએ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે। વિશ્વના મોટા ભાગના દેશોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે ઘણા સમય, ભલે આપણે વાલીઓ, વાલી મંડળો અને શૈક્ષણિક સંસ્થાઓ ની અસમંજસમાં આપણે થોડા મોડા છીએ નિર્ણય લેવામાં, પરંતુ દેરાયા દુરસ્તાયા નિર્ણય ખૂબ સારો છે। કારણ પહેલામાં પહેલું એક વસ્તુ છે કે જે ઓનલાઈન શિક્ષણના કારણે
ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવાની જગ્યાએ ઓનલાઈન બીજી બધી ચેનલો, બીજી બધી રીલ, બીજા બધા પિક્ચરો અને ઘણા બધા જે ન્યુસન્સ વેલ્યુ ક્રિએટ કરે એવી બધી ચેનલો ઉપર ને એવી બધી વેબસાઇટ ઉપર જતા રહેતા હતા અને એના કારણે સમાજને ખૂબ મોટું જે વિદ્યાર્થી જગત છે એવા નાના ભૂલકાઓ, યુવાનો અને તરુણો ખૂબ ગેરમાર્ગે દોરાયા છે. જે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો સાથે બીજી વસ્તુ કે ઓફલાઈન શિક્ષણ અને ઓનલાઈનમાં ખૂબ મોટો તફાવત છે. હવે એસઓપીની વાત કરીએ તો આના આ જ બાળકો, આના આ જ વિદ્યાર્થીઓ સોસાયટીમાં, ફ્લેટમાં ઘણા મહિનાઓથી સાથે રમત છે કોઈ પણ એસઓપીનું પાલન કર્યા વગર. ઘણા મહિનાઓથી રમે છે બાળકો, ત્યાં કોઈ કોરોનાની એસઓપીનું પાલન થતું નથી. હું ચોક્કસથી એક જવાબદારી પૂર્વક એક મારા એસેસમેન્ટ પ્રમાણે હું કહું છું કે ઓફલાઈન શિક્ષણમાં સ્કૂલોમાં પણ જે એસઓપીની વાત કરીએ, હવે એસઓપીને આખી રિફાઇન કરવાનો સમય આવી ગયો છે. કારણ કે તમે 6 ફૂટના ડિસ્ટન્સમાં જો ક્લાસમાં, ક્લાસરૂમમાં બેસવાની વ્યવસ્થા કરો તો એ ટોટલી ઇનપ્રેક્ટિકલ છે, એ શક્ય નથી. એ 54 કે 60 વિદ્યાર્થીનો ક્લાસ હોય તો એને 3-3 પાલી કરે ત્યારે ભીડ પડે, અને એના જ બાળકો ઘરે છૂટથી રમતા હોય છે. એટલે એસઓપીમાં પણ ખૂબ મોટા ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. અને એસઓપીમાં જે દંડનીય કાર્યવાહી હોય એ બધી સરકારે એક ઝાટકે કાઢી નાખવાનો પણ સમય આવી ગયો છે. એટલે વાલી અને વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ આ નિયમને આવકારવો જોઈએ અને ઓફલાઈન શિક્ષણ દરેક વિદ્યાર્થીને ક્લાસ 1 થી ક્લાસ 12 અને કોલેજમાં શરૂ કરવું એ ખૂબ મહત્વનું છે. એના કારણે બાળકોનો સર્વાંગી વિકાસ થશે. અને ગયા વર્ષે એક જાહેરાત હતી પ્રાઇવેટ કંપનીની, એક બેંકની જાહેરાત હતી, એમાં નીચે લખેલું કે ભાઈ કોવિડ પીરિયડ વાળા જે વિદ્યાર્થીઓ છે, જે પાસ આઉટ છે, એને એપ્લાય નહીં કરવું. એટલે પ્રાઇવેટ કંપનીઓમાં જે ઓનલાઈન શિક્ષણમાં જે ગ્રેજ્યુએટ થયા હશે એ લોકોને નોકરીઓમાં પણ ખૂબ ચિંતાનો વિષય આવનારા સમયમાં થવાનો છે, એ પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડીવી મહેતા, જેઓ પ્રમુખ છે સ્વનિર્ભર શાળા સંચાલન મહામંડળના. આપનું પણ સ્વાગત છે મહેતાજી. હું આપને પૂછીશ કે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, જાહેરાત કરવામાં આવી 17 ફેબ્રુઆરી થી હવે આંગણવાડીઓમાં બાળકોની કિલકારીઓ ગુંજશે, આ નિર્ણય કેટલો યોગ્ય? સંપૂર્ણપણે યોગ્ય છે. કારણ કે શાળા કે આંગણવાડી એ ઘર પછીનું સૌથી વધારે સલામત સ્થળ છે. અને જે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે છેલ્લા 1-1.5 મહિનાથી ખૂબ જ જેને કહેવાય કે સંતોષકારક છે, તો ત્યારે બાળકો શાળાએ આવે તો એમાં કશું અજુગતું નથી. હું મારા અગાઉના વક્તાએ જે વાત કરી એમની સાથે પણ હું સૂર પુરાવીશ કે હવે એસઓપી છે એ એસઓપીને પણ રિવ્યૂ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે જે લર્નિંગ લોસ છે, આજે માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ લર્નિંગ લોસની પણ વાત કરી કે લર્નિંગ લોસના મેકઅપ માટે પણ ચિંતન અને વિચારણા અને એના માટે પણ કાર્ય કરવામાં આવશે. એટલે હું માનનીય શિક્ષણ મંત્રીશ્રીને ખૂબ જ અભિનંદન આપીશ કે સરકાર શિક્ષણ માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક ચિંતા કરે છે. ત્યારે ખાલી બાળકો શાળાએ આવતા થાય એ જ જરૂર નથી, પરંતુ સાથે સાથે આ બાળકો છે એનો સર્વાંગી વિકાસ કે જે છેલ્લા 2-1 વર્ષથી ઓનલાઈન ઓફલાઈનની આ ચક્કરની વચ્ચે રૂંધાયેલો છે, એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. મોટા પરિણામો માટે મોટી મોટો વાતો કરવાની જરૂર નથી, પણ ખરેખર નાની નાની વાતો ઉપર ધ્યાન આપવાનું જરૂર છે. ખાસ કરી અને મારું એવું માનવાનું છે કે 1 થી 7 ધોરણ સુધીના બાળકોના સિલેબસ ઉપર બહુ વધારે ધ્યાન આપવા કરતાં એમની જે સ્કિલ છે એના ડેવલપમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. અને આ સ્કિલ એટલે ફક્ત એકેડેમિક સ્કિલની વાત નથી, પણ એની સાથે સાથે આ બાળકોની જે સોશિયલ સ્કિલ છે, જે એની સાયકોલોજીકલ સ્કિલ છે, જે ઇમોશનલ સ્કિલ છે, જે ફિઝિકલ સ્કિલ છે, આના ઉપર પણ ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે, એના ઉપર પણ એટલું જ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બનશે. અને આના માટે ફક્ત શિક્ષક નહીં પણ સંચાલક, વાલી બધાએ સાથે મળી અને સહિયારા પુરસ્થથી એક કોમ્યુનિટી રિસ્પોન્સિબિલિટી, સામૂહિક જવાબદારીને ભાવનાથી સૌએ સાથે મળી અને કામ કરવું પડશે. રાજ્ય સરકાર શ્રી અને શિક્ષણ મંત્રીશ્રીના આ નિર્ણયને હું ખરેખર ખૂબ જ બિરદાવું છું, આવકારું છું. મહેતાજી, જે રીતે એસઓપી નું પાલન કરવાની વાત છે, તો આટલા નાના ભૂલકાઓ, પ્રી સ્કૂલ, બાળ મંદિર, આંગણવાડીના બાળકો પાસે તમે એનું કેવી રીતે પાલન કરાવશો? લુક, જેમ અગાઉ પણ વાત કરી કે સી એસઓપી જે સરકારને જે કોવિડની પરિસ્થિતિ છે
કોઈ પ્રોટોટાઇપ પરિસ્થિતિ નથી, એ ખરેખર આપણા સૌના ઉપર કુદરતે થોપી બેસાડેલી એક આપણા આ સમસ્યા છે. તો એ સમસ્યામાં દરેકે દરેક ડગલે ને પગલે આપણે એનો રિવ્યુ કરવો પડે. એટલે જે આ કઈ ભારતનું સંવિધાન નથી કે જેને ના બદલી શકાય, બરાબર, એને પણ બદલી શકાય છે. તો આમાં પણ આપણે એવા પ્રયત્ન કરવા જોઈએ કે સમય અનુસાર, જેમ હવે તમે અત્યારે આપણે વાત કરી છે 150 બાળકોના માંથી 300 માણસો સુધીની મેરેજમાં છૂટ આપવામાં આવી છે, રેલીઓ કરવા માટેની છૂટ આપવામાં આવી છે, રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી. તો શાળાઓમાં પણ આ SOP છે એને હળવી બનાવવી જોઈએ. અને જે 6 ફૂટના ડિસ્ટન્સની વાત છે, 3 ફૂટના ડિસ્ટન્સે લઈ આવવું પડે. સાથે સાથે જે રમતગમત કે એના માટેની મનાઈ છે કે બાળકોને તમે ગ્રાઉન્ડમાં નથી લઈ જઈ શકતા, મને એમ લાગે છે એને પણ હળવું કરવું પડશે. કેમ કે આ બાળકોને અમે જોયું છે કે બાળકો ફિઝિકલી ખૂબ જ વીક થઈ ગયા છે, એમને ગ્રાઉન્ડ ઉપર જવાનું ગમતું નથી, એને તડકામાં 2 કલાક રમવાનું ગમતું નથી, એને બીજાની જોડે હળવું મળવું એ ગમતું નથી. આ બધી વાત જે છે એ ખરેખર જો આ બાળકો ગ્રાઉન્ડ ઉપર જશે તો જ થશે. જો એમના માટે સામૂહિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થશે તો જ બાળક છે ફરીથી સોશિયલ એની જે સ્કિલ છે ડેવલપ કરી શકશે. એટલે જે SOP છે એને રિવ્યુ કરવાની વાત છે, એ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. જી ધર્મેશભાઈ, આપને પૂછીશ કે નાના બાળકોની તો હજુ વેક્સિન પણ નથી આવી, એટલે ક્યાંક ને ક્યાંક એક ડર રહે કે હજુ એ પાસે એ લોકો પાસે રક્ષા કવચ સમાન વેક્સિન નથી ને એવામાં એમને શાળાએ મોકલવા. જોકે વાલીઓની સંમતિ પત્ર સાથે એ બાળકોને શાળાએ જવામાં આવશે, પરંતુ જો બાળકને કદાચ કંઈક થયું તો એની માટે જવાબદાર કોણ? કેમ કે એને વાલી પાસે તો સંમતિ પત્ર લઈ લીધું છે, એટલે કંઈ થશે તો તમે શાળાને કંઈ એનો વાંક નહીં કાઢી શકો. જો અત્યારે આ જે કોવિડની પરિસ્થિતિ છે એ હવે આપણે થર્ડ વેવમાં જોયું કે એટલી બધી કોઈ ગંભીર પરિસ્થિતિ ક્રિએટ નથી થઈ અને બધું જ સામાન્યવત બધું ચાલુ થઈ રહ્યું છે, સ્કૂલો અને બીજું બધું જ. તો પછી હવે આ સંમતિની વાત છે એ વાલીઓને ગળે નથી ઉતરતી, કે પછી સંમતિની ક્યાં જરૂર છે? જે વાલીને મૂકવો હોય એ સ્વૈચ્છિક મૂકી શકે છે અને જેને ના મૂકવો એ ના. પણ આ જે વાલીઓ પાસેથી જ બાંહેધરી માગવાની કે ભાઈ કંઈ થશે તો અમારી જવાબદારી, એ થોડું અયોગ્ય છે. કારણ કે અહીંયા ખાલી જવાબદારી એટલે વાલીની ના બને, સ્કૂલની પણ એટલી બને અને સરકારની પણ એટલી બને. જેમ કે રસી આપવાની જે બાબત છે, તો રસી કંઈ વાલી પોતે નથી બનાવવાનો, એ સરકારનો જે કાર્યક્રમ ઘોષિત થશે એના પછી બાળકોને મળવાની છે. એટલે અમે શરૂઆતથી વાલી મંડળ તરીકે આ વસ્તુનો વિરોધ કરી રહ્યા છીએ કે તમે બંધ કરવાનું ફરમાન કરેલું ત્યારે વાલીની પરમિશન નહોતી લીધી, તો સ્કૂલે મોકલવા માટે ફક્ત પરમિશન શા માટે લો છો? પરમિશન નહીં પણ ફક્ત જેને મોકલો હોય મોકલે, પૂર્વવત કે જેને મોકલો હોય મોકલશે અને નહીં મોકલો હોય એ નહીં મોકલે. એટલે આ પરમિશનની એક જે છે એ થોડું વાલીઓને ખટકે છે, કારણ કે આમાં તો તમારી જવાબદારી છે એ તમે છેલ્લે પ્રજા ઉપર ઢોળી દીધી છે કે ભાઈ કશુંક થશે તો તમે જવાબદાર. હવે આમાં બાંહેધરીની ક્યાં જરૂર છે? કોઈ પણ વ્યક્તિને કોરોના થઈ શકે છે, એ ઘરે હોય, એ સ્કૂલે હોય, જોબ ઉપર હોય, કોઈ પણ જગ્યાએ હોય. તો એના માટે સરકારે બીજી કોઈ જગ્યાએ તો બાંહેધરી લેતા નથી કે તમને કોવિડ થાય તો જવાબદારી તમારી. તો ખાસ કરીને સ્કૂલમાં શા માટે આ માંગવામાં આવે છે? એટલે એ યોગ્ય નથી. જી મહેતાજી, આપ શું કહેશો એક શાળા સંચાલક મંડળના મહામંડળના પ્રમુખ તરીકે? ધર્મેશભાઈ એમની વાતનો પ્રશ્નનો જવાબ એમને જ આપી દીધો કે કોવિડ ક્યાંથી ફેલાય છે એ કઈ નક્કી નથી થતું. એટલે ઇટ્સ નોટ, આપણે જવાબદારીની કોઈ ફેંકા ફેંકી કરવાનો કોઈ પ્રશ્ન નથી. તો પછી ખાલી એમને લેટર તો વાલી પાસે શા માટે માંગવા? સંચાલક પાસેથી કેમ માંગવામાં નહીં આવતો કે અમે અમારી સ્કૂલમાં જે એફિડેવિટ કરીને આપીએ કે અમારી સ્કૂલમાં અમે SOPનું પાલન કરવાની જે જવાબદારી છે એમાં એફિડેવિટ નહીં, પણ કોઈને વાલીને મૂકવાનું હોય તો એફિડેવિટ માંગવામાં આવે? એટલે એફિડેવિટ મારો ખાલી એટલો મારો, કોઈ સંચાલકને કોઈ વિરોધ નથી સંચાલકોનો, પણ કહેવાનો મતલબ કે સરકાર વાલી પાસે શા માટે માંગે? વ્યવસ્થા સમજો, તમામે તમામ શાળાઓ છે ધર્મેશજી, તમે સમજો, તમામે તમામ શાળાઓ છે એ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી છે. વાલીઓ છે એ શિક્ષણ વિભાગ સાથે ઓફિશિયલી ના જોડાયેલા હોય એટલે વાલીઓની સંમતિની વાત હોય. સરકારે અમને જે SOP આપી છે, SOP નું વાલી નાગરિક જ છે, ગુજરાતના છે, બહારથી નથી આયા. ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ. એટલે સી, આપણે ફરી એકવાર ધર્મેશજી ફેંકા ફેંકીની વાત ના કરી, આપણે ખરેખર બાળકોના શિક્ષણ વાત કરી. તમે એમાં શું યોગદાન આપી શકો, અમે એમાં શું યોગદાન આપી શકીએ? ના ના, એ તો વાલી તરીકે પોતાની વ્યથા કહી રહ્યા છે કે આપણે બાળકને શાળાએ મોકલવા તૈયાર છીએ, પરંતુ સંમતિ પત્ર જ કેમ માંગવામાં આવે છે? એ પ્રશ્ન બી એક વાલી તરીકે સામાન્ય પ્રશ્ન જ છે એમનો.
બિલકુલ હું આપની વાત સમજુ છું કે સંમતિ પત્ર છે એ આપ સરકારને ફરી એક વખત આપ વાત કરવી હોય તો કરો. નહીં, હું સરકારને, હું તમને કહેતો જ નથી, હું સરકારની જ વાત કરું છું. ઓવરઓલ હા રમેશભાઈ, ઇટ્સ એ ફોર્માલિટી, સરકારને ફોર્માલિટી છે એ કરવી પડે એટલે આપને કીધું હોય. અમે એવું સ્પષ્ટ માની છીએ કે આ સામૂહિક જવાબદારી છે, શાળાએ પોતાનું કર્તવ્ય છે સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક કરવું જ જોઈએ, વાલીએ પણ કરવું જોઈએ, સંચાલકે પણ કરવું જોઈએ, બધાએ કરવું જોઈએ. આપણે સૌ જો સામૂહિક જવાબદારી સ્વીકારતા થશું તો આપણે ખરેખર આ એજ્યુકેશનનો અત્યારનો જે પ્રશ્ન છે એમાંથી બહાર આવશું. અને આપણે આ જ પ્રશ્નની ચર્ચા કરવા કરતાં બાળકની સ્કિલ ડેવલપમેન્ટ હવે કેમ ઝડપથી વધારે સારી રીતે થાય એની ચર્ચા કરીએ કે ભાઈ શાળામાં તમે આવીને વાત કરો કે શાળાથી ક્રેશ કોર્સ છે શરૂ કરાવે કે જેથી કરીને બાળકોની સ્કિલ છે એ ફરીથી સ્કિલ છે એ રિવાઇવ થાય. તમે એવા પ્રયત્ન કરો, એના માટે તમે રજૂઆત કરો તો શું છે કે એક હકારાત્મક વાતાવરણ ઊભું થશે. સરકાર, સંચાલક, શિક્ષણ અને વાલી આ બધા સાથે મળી અને જો આ પ્રયત્ન કરશે તો મને એવું લાગે છે કે જે લર્નિંગ લોસની વાત છે, મને શિક્ષણ મંત્રી શ્રી આજે ચિંતા દર્શાવી છે, એ ચિંતા છે એનો ખરેખર આપણે સાચા અર્થમાં આપણે એનો જવાબ આપી શકીશું. જી ચોક્કસથી આપની વાત સાચી છે, પરંતુ વાલી તરીકે ડર ક્યાંક ને ક્યાંક રહે, કેમ કે કોરોનાની પહેલી ને બીજી લહેર પણ આપણે આપણી આંખે જ જોઈ છે. ડોક્ટર વસંત, હું આપને પૂછીશ કેમ કે હજુ નાના બાળકોની વેક્સિન નથી શોધાઈ અને તેવામાં બાળકોને શાળાએ મોકલવા માટે ક્યાંક ને ક્યાંક ખચવાટ તો થતો હોય છે, તો ડોક્ટર તરીકે આપ શું કહેશો? ને ફરી એકવાર કહું. હેલો જી. હા, હવે જે શાળા સંચાલક અને વાલી એ બેનો સૌથી મોટો પ્રશ્ન અને ડિબેટેબલ ઇસ્યુ છે એ પરમિશન, સંમતિ પત્રક. એટલે સરકારને જે કોઈ પણ વ્યક્તિ આ સંમતિ પત્રકનું જે પકડાયું છે હાથમાં એ ખૂબ જ મારી દ્રષ્ટિએ અયોગ્ય છે. સંમતિ પત્રક હોવું જ ના જોઈએ, પહેલી વાત તો એ સંમતિ પત્રકનો કોઈ રૂલ જ નથી. તમે સંમતિ પત્રક સાઈન કર્યું, તમને કોરોના થયો ને તમારા બાળકને કંઈ થયું, તો એનો મતલબ એવો નથી કે સરકાર અને શાળા સંચાલક બધું તમારું પૂરું કરી આપશે. એ તો સાઈન કરાયા પછી પણ એના લૂપહોલ્સ હોય છે. એટલે સ્વૈચ્છિક સંમતિ પત્રકનો છેદ ઉડાડી દેવો જોઈએ સરકારે. અત્યારે હવે સંમતિ પત્રકને કાઢી નાખવું જોઈએ, કોઈ પણ પ્રકારના સંમતિ પત્રકની જરૂર હોતી નથી મારી દ્રષ્ટિએ. આપણા બાળકનો વિકાસ, આપણા બાળકનું ડેવલપમેન્ટ કરવાનું છે તો આપણે સ્વેચ્છાએ બાળકને સ્કૂલે મોકલવાનું છે, બરાબર. અને બીજું, બાળકોની જવાબદારી, સેફટીની વાત કરીએ તો સેકન્ડ વેવ પછી ઘણા બધા બાળકોનો સીરો સર્વે રિપોર્ટ કરવામાં આવ્યો, એનું સર્વે થયું. એમાં 50-60% બાળકો જેને ઇન્ફેક્શન લાગ્યું જ નથી, જેને કોઈ તકલીફ નથી થઈ, એવા પણ સીરો સર્વેમાં એન્ટીબોડી એ લોકોમાં પોઝિટિવ આવ્યા છે. અને સમગ્ર વિશ્વની વાત કરીએ તો બાળકોમાં કોરોનાનું સંક્રમણ થવાની જે નંબર્સ છે એ ખૂબ જ નહિવત છે, અને થાય છે તો પણ એમાં રિકવરી રેટ ખૂબ ઊંચો હોય છે, એ લોકોમાં ગંભીર સંક્રમણ થતું નથી. જી મહેતાજી, આપ કહી રહ્યા હતા કે જે રીતે આ સંમતિ પત્રની વાત હતી ને, એવામાં ક્યાંક વાલીનો ડર હોય કે વેક્સિન પણ નથી ને બાળકને મોકલવું કે કેમ, કેમ કે આ તો નાના ભૂલકાઓની વાત છે. એટલે મોટાઓને વેક્સિન હવે ધીરે ધીરે મળી રહી છે, મોટાઓને આપણે ઘરેથી સમજાવીને મોકલી શકીએ કે ભાઈ તમે માસ્ક પહેરજે બેટા, દૂર બેસજે બેટા, રિસેસમાં સાથે હળવા ભળવા નથી, પણ નાના ભૂલકાઓને કેવી રીતે રોકવા? બિનલબેન, આ બધું જ ખાલી કાગળ ઉપર છે, કોઈ પ્રેક્ટિકલી આ વસ્તુ શક્ય નથી. શું જવાબ આપશો મહેતાજી? હું વાત એ કરું છું કે જેટલા નાના બાળકો છે એટલા વધારે ડિસિપ્લિનમાં છે. જેટલા નાના બાળકો છે, અમારો અનુભવ એ કહે છે કે પ્રી પ્રાઇમરીથી 1-5 ધોરણના જે બાળકો છે એ સંપૂર્ણપણે શિક્ષકને સહકાર આપે છે. એને ઘરેથી કહીને મોકલ્યું કે માસ્ક તારે ઉતારવાનો નથી તો એ ના જ કહે કે માસ્ક મારે ઉતારવાનો નથી. એટલે દે આર ધ મોસ્ટ ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ અમંગ એવરીબડી. એટલે આવા બાળકોમાં આપણે એવી ચિંતા ના કરીએ, એ પૂરેપૂરી સૂચનાનું પાલન કરે છે. મોટા બાળકો તો શું કરે છે, જાણી જોઈને પણ જે કોવિડની ગાઈડલાઈનને ભંગ કરવાની કોશિશ કરે છે. આ નાના બાળકો છે ખૂબ જ ડિસિપ્લિનમાં હોય છે. બીજું કે ઘર પછીનું સૌથી સલામત સ્થળ એ શાળા છે. ફરી એક વખત હું રિપીટેડલી કહેવા માગું છું, કેમ કે આ બાળકો ઘર સિવાયના અન્ય સ્થળોએ પણ જાય જ છે. આપ ક્યાંય બી જશો, મેરેજમાં જશો, પ્લેગ્રાઉન્ડમાં જશો, પાર્કમાં જશો, રેસ્ટોરન્ટમાં જશો, હોટેલમાં જશો, હરવા ફરવાના સ્થળે જશો, તો આ બાળકો તમને જોવા મળશે જ. હવે ત્યાં કયા પ્રકારના એસઓપીનું પાલન થાય છે, કયા મોલમાં એસઓપીનું પાલન થાય છે, કયા સિનેમામાં એસઓપીનું પાલન થાય, કયા રેસ્ટોરન્ટમાં એસઓપીનું પાલન થાય, ત્યાં તો 6 ફૂટની તો વાત જ નથી.
ત્યાં છ છ ફૂટનું ડિસ્ટન્સ રાખે તો એ બધાને દેવાળું ફૂંકવું પડે. હવે એવી પરિસ્થિતિમાં શાળા છે એ ઘર પછીનું સૌથી સલામત સ્થળ છે. બીજું કે શાળા છે એ સૌથી અગત્યનું સ્થળ છે ઘર પછીનું. તો ત્યાં આપણે આટલું બધું ડિબેટ કરીએ એની જગ્યાએ આપણે કેમ એની ચર્ચા ના કરીએ કે આ બાળકોને ફરીથી કેમ મુખ્ય પ્રવાહમાં લઈ આવી શકીએ, કેમ આ બાળકો છે એ બાળકોનો લર્નિંગ લોસ છે એને કેમ ઓછો કરી શકીએ, ફરીથી એને જીવંત કેમ બનાવી શકીએ, ફરીથી એને કેમ કિલ્લોલ કરતા બનાવી શકીએ નહીં. આ વાતની આપણે ચર્ચા કરીએ મને એવું લાગે છે કે એ સમાજ માટે શિક્ષણ માટે વધારે ઉપયોગી અને જરૂરી રહેશે. જી જી ધર્મેશભાઈ, જે રીતે કહી શકાય કે આ તો સર્વેમાં પણ બહાર આવ્યું છે કેમ કે ઓનલાઈન બાળકો ભણતા હતા એટલે ઘણી બધી અલગ અલગ અન્ય વેબસાઇટ એ લોકો ના રવાડે ચડી જતા હતા અને નાનું બાળક એને આપણે એટલું ધ્યાન બી ના આપણે સાથે બેસીને લખાઈ શકીએ વધુ વધુ, અને એના કારણે લોકોને ફોનની એટલી આદત પણ થઈ ચૂકી છે કે હવે ખાવા બેસે તો ફોન, ઊંઘવું હોય તો ફોન, એટલે આની ક્યાંક આડઅસર પણ જોવા મળતી હતી. એટલે હવે વર્ગખંડમાં ભણશે, આંગણવાડીમાં અન્ય બાળકો સાથે રમશે એટલે એની માટે પણ સારું રહેશે. નહીં, ખૂબ જ ઉત્સાહજનક છે આજે સરકારે સ્કૂલ ચાલુ કરવાની વાત કરી છે. કારણ કે તમે જુઓ કે એકદમ નાના બાળકો છે જે બે વર્ષનું અત્યારે હાલ જે બે વર્ષ પછી સ્કૂલે જશે તો એ શરૂઆત થશે, મતલબ જો એ કોવિડ ના હોત તો એમના બે વર્ષ પૂરા થઈ ગયા હોત અત્યારે. એટલે નાના બાળકોની જે આંખો છે એને ખૂબ નુકસાન થયું છે. અમારા પોતાના બાળકો છે એમને ખબર છે, એક તો એ એડિક્ટ થઈ ગયા છે કે મોબાઈલ વગર એમને હવે ચાલતું નથી, અને બીજી વસ્તુ કે એમની શારીરિક રીતે એમની આંખો નબળી થઈ ગઈ છે. ઘણા બાળકોને એ આંખો આઈ ગયાના દાખલા પણ છે આપણે જોયા છે. એટલે કહેવાનો મતલબ કે આ ઓનલાઈનથી જ્યાં જેટલી જલ્દી આપણને નિજાત મળે એટલું સારું છે બાળકોના શારીરિક વિકાસ. સાહેબે જેમ કીધું કે મોબાઈલના કારણે બાળકો બહાર પણ નથી જતા, જે સામાન્ય રમતો હોય છે બહારની આઉટડોર ગેમ્સ એ પણ ઓછી થઈ ગઈ છે. એટલે જેટલું ઓછું મોબાઈલનો યુઝ થાય એટલું સારું છે. હું તો ત્યાં સુધી સરકારને વિનંતી કરું છું કે ઓફલાઈન શિક્ષણ છે એ ઓફલાઈન શિક્ષણ જ ચાલુ કરો ને ઓનલાઈનને સંપૂર્ણ બંધ જ કરી દો. કારણ કે આ જે ઓનલાઈન ઓફલાઈન ચાલુ રાખે ને એના કારણે ઉલટાનું વધારે નુકસાન થાય છે. એટલે ખરેખર તો ઓફલાઈન શિક્ષણ જ ચાલુ કરી દેવું જોઈએ અને ઓનલાઈનને સદંતર બંધ જ કરી દેવું જોઈએ. આપણે એવા બાળકોનો પણ સાથે સાથે વિચાર કરો. આપણે તો જે વાત કરીએ છીએ કે જે લોકો મોબાઈલ એફોર્ડ કરી શકે એવા બહુ મોટી એવી સંખ્યા છે. આપણે જ્યાં સરકારી સ્કૂલો છે જેમાં ગરીબોના બાળકો ભણે છે એ બાળકો પાસે તો છે જ નહીં, વ્યવસ્થા જ નથી, એમની પાસે મોબાઈલ નથી. તો એ બે વર્ષ જે બાળકો ગયા જ નથી સ્કૂલે, તો એનું સરકારે જેમ સાહેબે વાત કરી કે આપણે લર્નિંગ શીખવું, તો એ લોકોને તો લર્નિંગ જ નથી થયું. શહેરના બાળકો તોય ભણ્યું છે, જેવા ભણ્યા એવા પણ ઓનલાઈન શિક્ષણ થોડું ઘણું પણ મેળવ્યું છે. એવા લાખો બાળકો છે કે જે બાળકો હજુ સુધી સ્કૂલે ગયા જ નથી અને ખાસ કરીને ગરીબના, એ બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે. અને તમે ડ્રોપઆઉટ રેશિયો જુઓ, ખૂબ મોટો ડ્રોપઆઉટ રેશિયો ગામડાઓમાં. એટલે સરકારે આ બાબતે આ દિન સુધી વાતો તો બહુ કરી છે પણ કોઈ પણ યોજના એ જે બાળકો છે એના માટે નથી બનાવી. અને કદાચ યોજના બનાવી છે તો એનો અમલ થાય છે કે હા નહીં, વાતો બધી થાય છે પણ એનો આપણે આખા આજે કોવિડ ગયો, કોવિડમાં આપણે સ્કૂલો ચાલુ કરો અને બંધ કરો આ સિવાય આપણે કશું નવું કોઈ સકારાત્મક અને કોઈ વસ્તુ શીખ્યા નથી. ફક્ત સ્કૂલ ચાલુ કરો અને બંધ કરો આ સિવાય આપણે કશું શીખ્યા નથી. આપણે પૂછીશ ટૂંકમાં જવાબ આપશો કે જે રીતે આ નિર્ણય છે આવકાર્ય છે, હવે બાળકો જે છે એની માટે સરકારે શું કરવું જોઈએ, વેક્સિન લાવવી જોઈએ કે કેમ? એસઓપી સદંતર જે છે પ્રેક્ટિકલ કાગળ ઉપર છે, સંમતિ પત્રકને બિલકુલ કાઢી નાખવું જોઈએ મારી દ્રષ્ટિએ. ત્રીજો પોઈન્ટ એ છે કે માલ ન્યુટ્રિશનમાં ગુજરાત ભારતમાં બીજા નંબરે છે, માટે આંગણવાડીઓ અને એક થી દસ ધોરણના જે બાળકો અથવા તો પાંચ ધોરણના જે બાળકો છે ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં માલ ન્યુટ્રિશન કુપોષિત બાળકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે, આપના માધ્યમથી શિક્ષણ મંત્રી અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ બંનેને મારી એક અપીલ છે કે સૌથી મોટું ફોકસ જે કુપોષિત બાળકો છે એના ઉપર અત્યારે આપણે ધ્યાન આપવું જોઈએ અને એ લોકોને પોષણ પૂરું પાડવું જોઈએ શાળાએ બોલાવી અથવા તો આંગણવાડીમાં બોલાવીને. ચોથો મુદ્દો મારો એ છે કે જે સ્વનિર્ભર શાળા સંચાલક જે મંડળ છે એમને મારી એક અપીલ છે અને સરકારને પણ અપીલ છે કે તમે સત્ર ફી લો છો તો આ વખતે જે વેકેશન છે એને તમે ઉનાળુ વેકેશન નો પીરિયડ ઓછો કરી દો અને બાળકોને વધુ લાંબા સમય સુધી ઓફલાઈન શિક્ષણ આપો, જે આગળનું જે ગુમાયું છે એને કમ્પન્સેટ કરી આપવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. જી ચોક્કસ મહેતાજી, આપ શું કહેશો
ટૂંકમાં જવાબ આપશો, સમયનો અભાવ છે માટે. એકદમ હું સંપૂર્ણપણે સહમત છું કે વેકેશનમાં ક્રેશ કોર્સ થવા જોઈએ, બાળકોની સ્કિલ ઉપર જ ધ્યાન અપાવવું જોઈએ, અને ખાસ કરીને સાતમા ધોરણ સુધીના બાળકોના સિલેબસની ચિંતા કરવાની જગ્યાએ એમની જુદા જુદા પ્રકારની સ્કિલ ડેવલપ થાય એના માટે તમામ સંચાલકોએ, વાલીઓએ, શિક્ષકોએ મહેનત કરવી જોઈએ. સરકારનો આજનો જે નિર્ણય છે એને હું સંપૂર્ણપણે આવકારું છું અને શાળા સંચાલક મંડળ વતી ખાતરી આપું છું હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કે અમે વેકેશનના ગાળામાં પણ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ ચાલુ રહીએ અને વેકેશનનો ગાળો ઓછામાં ઓછો થાય એના માટેના સંપૂર્ણપણે પ્રયત્ન કરશું અને અમે વિદ્યાર્થીઓનો લર્નિંગ લોસ છે એ બહુ ઝડપથી ઓછો થાય એના માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરશું. જી, આપ તમામ મહેમાન અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો વાલુની ક્યાંક ને ક્યાંક ચિંતા છે કે બાળક ક્યાંક હજુ વેક્સિન લીધી નથી અને તેવામાં શાળાએ જશે તો શું થશે. જો કે બીજું મંતવ્ય એ પણ છે કે જો એ શાળાએ જશે, આંગણવાડીમાં જશે, એના જેવા નાના બીજા ભૂલકાઓને મળશે તો એ વધારે શીખી શકશે, એનો વિકાસ પણ ઝડપી થશે. ડોક્ટરે જે રીતે સલાહ આપી કે હવે સરકારે કુપોષિત બાળકો પર ધ્યાન આપવાની જરૂર છે અને એમાં રાજ્ય સરકારે ચોક્કસથી પગલાં ભરવાની જરૂર છે. આ સાથે જ સ્વનિર્ભર શાળા સંચાલકના જે પ્રમુખ આપણી સાથે જોડાયા તેમને પણ બાયદારી આપી કે વેકેશન ગાળો ઓછો કરીને એમાં જે સિલેબસ બાકી રહી ગયો છે એને પૂરેપૂરો કરવાનો પ્રયત્ન છે એ કરવામાં આવશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.